દાદરા નગર હવેલીના નારોલીના એક એપાર્ટમેન્ટમાંથી 3 વર્ષની બાળકીની લાશ મળી આવી. દાદરા નગર હવેલીના નરોલી ગામે એક એપાર્ટમેન્ટમાંથી 3 વર્ષની બાળકીની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર નરોલી ગામે આશાપુરા એપાર્ટમેન્ટમાં રહેતા એક પરિવારની 4 વર્ષની બાળકી બપોરના સમયે બહાર રમતી હતી, જે અચાનક ગુમ થઈ જતા પરિવારના લોકો અને આજુબાજુના લોકો શોધવા નીકળ્યા હતા, પરંતુ મરી આવેલ નહીં આજ સુધી કોઈ જ પત્તો ન લાગતા પોલીસને બોલાવવામાં આવી હતી. ત્યારબાદ સોસાયટીના બધા જ ઘરોની ચકાસણી કરવામાં આવી હતી, પણ તે સમયે પણ મરી આવી ન હતી. શંકાના આધારે આજ બિલ્ડિંગ રૂમ નંબર 109માં સંતોષ નામનો યુવાન, જે મૂળ રહેવાસી ઝારખંડ અને અથાલની એક કંપનીમાં નોકરી કરે છે, તેના ઘરમાં તપાસ કરતા ત્યાં પણ મરેલ નહીં. બાદમાં એના બાથરૂમની તપાસ કરતા એના બારીના કાચ તૂટેલી હાલતમાં જોતા બિલ્ડિંગની વચ્ચે આવેલ જગ્યામાં નીચે જોતા બાળકીની હત્યા કરી એક કોથળામાં ભરેલ હાલતમાં બાળકીની લાશ મળી આવી હતી. 3 વાગ્યાની આસપાસ એક છોકરી રમતી હતી. થોડાક સમય પછી એને મમ્મીને શોધવાથી ના મળી તો સોસાયટીના બધા રહીશોએ શોધખોળ શરૂ કરી, છતાંય ના મળતા પોલીસને જાણકારી કરવામાં આવી. પોલીસ ઘટના સ્થળે આવી બધી ચકાસણી કરતા સીસીટીવીને જોતા લગભગ 3-4 કલાકની મહેનત પછી છોકરીની લાશ ઓટીએસમાંથી મળી. એ બધી જ ઘટના સ્થળનું પોલીસે નિરીક્ષણ કરી અને પોલીસના કબજામાં લાશ લીધી છે. એ ઝારખંડનો છે અને એ ભાડા પર રહેતો હતો. અત્યારે પોલીસના કબજામાં છે. પોલીસના કબજામાં છે. એની હાલત કેવી હતી જ્યારે તમે એને પકડ્યો? અહીંયા એ ત્યારે નશાની હાલતમાં હતો. નશાની હાલતમાં શું લાગે, બાળકી સાથે દુષ્કર્મ થયું હોય? એ કંઈ કહી શકાય એવું નથી. કંઈક અનગલત બનીને એવું લાગે છે. અચ્છા, એ જે આરોપી છે એના કંઈક સગામાં છે કે એવું કંઈક ઓળખીતો છે? ના ના, સગામાં નથી. હા, એ ખાલી બાજુમાં રહેતો હતો, પડોશમાં રહી છે. આ ઘટનાની જાણ થતાં એસપી સહિત પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આગોજારી ઘટના બનતા સોસાયટીના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને લોકોના ટોળાએ પોલીસ પર પણ હુમલો કરી દીધો હતો. આ ઘટનાના કારણે બાળકીની માતા આક્રંદ કરી રહી હતી અને કહેતી હતી કે મારી બાળકીને લાવી આપો. આ ઘટનામાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. એ ઘટના જોતાં એવું લાગી રહ્યું છે કે બાળકી પર રેપ કર્યા બાદ એની હત્યા કરી અને લાશ ફેંકી દેવામાં આવી હશે. હાલમાં તો આ ઘટનાના કારણે નરોલી ગામના લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. એસપીના જણાવ્યા અનુસાર સીસીટીવી ફૂટેજના આધારે બાળકીની લાશ અને આરોપીને શોધવામાં સફળતા મળી હતી. આ ઘટના બાદ બાળકીના પિતા એકદમ વ્યાકુળ થઈ ગયા અને દીકરીની લાશને પોલીસ લઈ જઈ રહી હતી ત્યારે બિલ્ડિંગની નજીક દુકાનમાંથી એસિડની બાટલી ખરીદી હતી અને ત્યાં જ નજીકમાં પી લીધું હતું, જેની જાણ આજુબાજુના લોકોને થતાં એને પણ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ મરસકે 4 વાગ્યાના સુમારે સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટનાના કારણે નરોલી ગામમાં આક્રોશનો માહોલ જોવા મળ્યો હતો. દાનહ દમણ દીવ ભાજપા મહિલા મોરચા દ્વારા આ ઘટનાની યોગ્ય તપાસ કરવા અને આરોપીને ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગ કરી છે. મુકુલ યાદવ, ZSTV, સેલવાસ.